આજે આપણે યુનિટ વન આઈ વિલ બી દેટ એટલે હું તે બનીશ અથવા થઈશ એની એક્ટિવિટી પહેલી છે એ જોઈશું આઈ ટોલ દેમ એટલે કે આ એટલે મેં ટોલ એટલે કહ્યું દેમ એટલે તેમને મેં તેમને કહ્યું વેન આઈ ગ્રોઅપ વેન એટલે જ્યારે આ એટલે હું ગ્રોઅપ એટલે મોટો થઈશ જ્યારે હું મોટો થઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ સાયન્ટિસ્ટ હું વૈજ્ઞાનિક નહીં થાઉં સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક હું વૈજ્ઞાનિક નહીં થાઉ ઓર સમવન હું રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી અથવા ઓર એટલે અથવા સમવન સમવન એટલે કોઈ હું એટલે જે રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી ટીવી પર સમાચાર વાંચે છે એટલે કે ન્યૂઝ રીડર હું સમાચાર વાંચક નહીં થાઉ અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે છે તે હું નહીં થાઉં નો ના આઈ વોન્ટ ટુ બી ફ્રી આ એટલે મારે મુક્ત થવું છે ટ એટલે મુક્ત થવું છે આઈ એમ ગોઈંગ ટુ બી એ ટ્રી હું એક વૃક્ષ ટ્રી એટલે વૃક્ષ થઈશ દે શેડ તેઓ બોલ્યા દે એટલે તેઓને શેડ એટલે બોલ્યા યુ કાન્ટ નો યુ કાન્ટ બી ધેટ તું નહીં થઈ શકે ના તું તે નહીં થઈ શકે આઈ ટોલ ધેમ મેં તેમને કહ્યું વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ ત્યારે હું વિમાનનો પાયલટ નહીં થાઉં એ ડાન્સર એ લોયર ઓર ડૉક્ટર ડાન્સર એટલે કે નર્તક લોયર એટલે વકીલ અને ડૉક્ટર એટલે ડૉક્ટર પણ નહીં થાઉં એટલે કે હું એરલાઇન પાયલટ નહીં થાઉં વિમાનનો પાયલટ નહીં બનુ ડાન્સર એટલે નર્તક નહીં બનું લોયર એટલે વકીલ નહીં બનું અને ડૉક્ટર પણ નહીં બનું અથવા ડૉક્ટર પણ નહીં બનુ નો એટલે કે ના વેલ્સ વિલ સ્વિમ ઇન મી હ્યુજ એટલે મોટી વેલ્સ એટલે જે મોટી વેલ આવે છે વેલ માછલી એ મારામાં વીલ સ્વિમ સ્વિમ એટલે તરશે મારામાં મોટી વેલ તરશે આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન ઓશન એટલે દરિયો હું એક દરિયો થઈશ દે શેડ તેઓ બોલ્યા યુ કાન્ટ બી દેટ તું તે નહીં થઈ શકે નો યુ કાન્ટ બી દેટ ના તું તે નહીં થઈ શકે આઈ ટોલ ધેમ મેં તેમને કહ્યું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ ડીજે ડીજે એટલે કે ડિસ્ક જોકી એટલે કે ગીતોનું મિશ્રણ કરીને જે વગાડે છે આપણે ડીજે કહે છે તો એ કહે છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ ડીજે હું ડીજે વગાડનાર નહીં થાઉં અ કમ્પ્યુટર પ્રોગ્રામર અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન કમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કમ્પ્યુટર પર જે પ્રોગ્રામિંગ કરતો હોય અને મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર અથવા તો બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાઉં નો ના એટલે કે છે કે હું ડીજે નહીં થાવું કમ્પ્યુટર પ્રોગ્રામર સંગીતકાર અથવા તો સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાવું સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી સ્ટ્રીમ્સ એટલે કે ઝરણા ફ્લો એટલે વહેશે મારામાંથી ઝરણા વહેશે આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ હોમ એટલે ઘર ઈગલ્સ એટલે ગરુડ હું ગરુડનું ઘર બનીશ આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ વેલીઝ એટલે કે ખીણ અને ફાઉન્ટેન્સ એટલે ફુવાર હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ આઈ એમ ગોઈંગ ટુ બી એ રેન્જ ઓફ માઉન્ટેન્સ માઉન્ટેન્સ એટલે પર્વતમાળા રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે પર્વતમાળા હું એક પર્વતમાળા થઈશ દે શેડ તેઓ બોલ્યા યુ કાન્ટ બી ડેટ નો યુ કાન્ટ બી ડેટ એટલે તું તે નહીં થઈ શકે નો યુ કાન્ટ બી ડેટ ના તું તે નહીં થઈ શકે આસ્ક દેમ આ એટલે આ એટલે હું આસ્ક એટલે પૂછું ધેમ એટલે તેમને મેં તેમને પૂછ્યું જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ તમે મને શું સમજો છો જસ્ટ અ ચાઇલ્ડ દે સેડ તેઓ કહે છે ફક્ત એક બાળક એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ અને ચિલ્ડ્રન એટલે બાળકો ઓલવેઝ એટલે હંમેશા બીકમ એટલે બને બને છે એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ આ વિકલ્પોમાંથી એક વી વોન્ટ ડેમ ટુ બી અમે વી એટલે અમે વોન્ટ એટલે ઈચ્છે છે ડેમ એટલે તેમને બી અમે તેમને જે બી ના બનાવવા ઈચ્છે છે તે તે બને છે હવે આપણે યુનિટ વનમાં એક્ટિવિટી વન બી જોઈશું એમાં છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન એટલે કે અત્યારે જે બોયમ જોઈ રાઈમ જોઈ એના અનુસંધાનમાં આપણે પ્રશ્ન આપ્યો છે અને એનામાંથી જે વિકલ્પ આપે છે તો વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે આપણે પસંદ કરવાનો છે પહેલું છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાંજા પહેલાં સ્ટાંજામાં બાળક શું બનવા માગે છે એ ટ્રી બી ઓશન અને સી અ સાયન્ટિસ્ટ તોમાં શું આવશે એ ટ્રી કહે છે ને કે આઈ વોન્ટ ટુ બી અ ટ્રી એટલે પહેલાંમાં આવશે એ ટ્રી બીજું છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ બાળકમાં શું તરશે તો એ ફિશ બી વીડ્સ સી વેલ્સ તો પેલો કહે છે ને હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી એટલે અહીંયા જવાબ આવશે સી વેલ્સ બરાબર છે ત્રીજું છે ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ વેલીઝ એટલે ખીનો અને ફાઉન્ટેન્સ એટલે ફુવારા તો એ માઉન્ટેન્સ બી ધ ઓશન અને સી અ હાઉસ તો શું આવશે એ માઉન્ટેન શું આવશે જવાબ અ માઉન્ટેન હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન પર્વતને શું હોય છે વેલીઝ એટલે ખીણું અને ફાઉન્ટેન્સ એટલે ફુવારા હોય છે ચોથું ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી એ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા ત્રીજો જે સ્ટાન્જા છે એમાં બાળકને શું બનવું છે ખાલી જગ્યા બનવું છે શું બનવું છે એ ડોક્ટર બી બ્યુટિશિયન કે સી માઉન્ટ માઉન્ટેન રેન્જ તો શું બનવું છે એને માઉન્ટેન રેન્જ બનવું છે એટલે સી જવાબ આવશે ધ ચાઇલ્ડ વોન્ટસ ટુ બી એ માઉન્ટેન રેન્જ ઇન ધ થર્ડ સ્ટાન્જર્ડ પાંચમું છે વોટ કેન ધ ધોલોઇંગ પીપલ ડૂડીકસ ઇન ગ્રુપ તો નીચેના જે લોકો છે એ શું કરે છે એ આપણે ગ્રુપમાં ચર્ચા કરવાની છે તો એ મ્યુઝિશિયન તો એ સંગીતકાર મ્યુઝિશિયન્સ તો શું કરે છે મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તો એ શું કરશે અલગ અલગ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ વાદો આવેલા છે વગાડવાના જે સાધનો છે એના પર એ અલગ અલગ પ્રકારનું સંગીત તૈયાર કરે છે અથવા તો વગાડે છે બીજું જોઈએ તો ડીજે તો આ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ તો ડીજે શું કરે છે તો જે સોંગ ઓલરેડી હોય છે તો એનામાં થોડું એડિશન કરે છે સુધારા વધારા કરે છે અને એ ગીતને થોડુંક નવું રીમિક્સ કરીને એને પ્રેઝન્ટ કરે છે આ ડીજેનું કામ છે અને ત્રીજું છે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક તો સાયન્ટિસ્ટ શું કરે છે આ સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર ડિસ્કવર એટલે શોધે છે કંઈકનું કંઈક નવી વસ્તુ શોધે છે નવા નવા પ્રયોગો કરે છે આ સાયન્ટિસ્ટનું કામ છે બરાબર હવે છઠ્ઠું છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ દેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રુપ હવે તમારા ગ્રુપમાં સમૂહમાં તમારા ઘરે તમારે શું બનવું છે એના વિશે તમારે શું કરવાનું છે એની કહેવાનું છે અથવા ચર્ચા કરવાની છે અને સાતમું છે વુડ યુ લાઇક ટુ બી કમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ વાય કલેક્ટ ધર આઈડિયાઝ હવે નીચે તમને આપ્યા છે એમાંથી તમારે બનવું શું બનવું છે શા માટે બનવું છે અને એના વિશેને તમારે વિચારો ભેગા કરવાના છે જે જેમ કે પહેલું આપ્યું છે ધ મૂન બીજું છે ધ સન ધ સ્ટાર ને ધ સ્કાય બરાબર છે આમાંથી તમારે શું બનવું છે તો એના વિશે તમારે કેમ બનવું છે તો એના વિશેના આઈડિયા ભેગા કરવાના છે અને એના વિશે લખવાનું છે